પાલનપુરના ગઢ પંથકમાં આવેલ ગઢ મડાણા દલવાડા કુંભાસણ ટાકરવાડા સામઢી રાણાજીવાસ ગામોમાં બીએસએનએલ કંપનીના ટાવરો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે ઇન્ટરનેટ સેવા તેમજ ફોન ઠપ થઈ ગયા છે જ્યાં બીએસએનએલ કંપનીએ આ છ ગામોના ટેલિફોન એક્સચેન્જનું બાકી નીકળતું સાઠ હજારનું વીજ બિલ ન ભરતા વીજ કંપનીએ ગુરુવારે સવારે વીજ ઉડાણ કાપી નાખતા ઇન્ટરનેટ તેમજ ફોન સેવા બંધ થઈ જતાં ઓનલાઈન સેવા બંધ થતાં ગ્રાહકોના કામો અટવાઈ પડ્યા હતા ગઠબંધકના છ ગામોમાં બીએસએનએલ ટાવરો છેલ્લા દોઢ દિવસથી બંધ રહેતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જતા વિસ્તારની સરકારી સંસ્થાઓ સહિત વેપારીઓના ઓનલાઈન વેપાર ધંધા પણ બંધ થઈ જતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ અંગે ગઢ સ્કાયનેટ આઈટીઆઈ કોલેજના ઇન્ચાર્જ હરિભાઈ બુટકાએ જણાવ્યું હતું કે અમારે હાલમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ હોઈ ઇન્ટરનેટ સેવા બંધ થઈ જતા કામગીરી ખોરવાઈ ગઈ છે અને આજુબાજુમાં મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ થવાથી હાલમાં બાળકોનું ઓનલાઈન ક્લાસ ચાલુ હોય તેને અસર થઈ છે પોલીસ પંથકમાં પણ ઓનલાઈન દાખલા મળતા નથી જો અમે અમારું બિલ ન ભર્યું હોય તો અમારું કનેક્શન બંધ કરી દેવામાં આવે છે સત્વરે બીએસએનએલ આ બાકી બિલના નાણાં ભરીને ઇન્ટરનેટ સેવા બહાલ કરે એવી અમારી માંગ છે આ અંગે ગઢ વીજ કંપનીના નાયબ ઇજનેર દીપકભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે છ ગામોના છ ટાવરનું સાહીઠ હજારનું બાકી બિલ ન ભર્યું હોવાથી અમોએ આ વીજડાણ કાપી નાખ્યું છે ઉલ્લેખનીય છે કે કંપનીએ આ બીએસએનએલનું સાહેબ ગઈકાલે સવારથી બ્રોડબેન્ડ કનેક્શન અમે વાપરીએ છીએ જે બંધ છે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે બીએસએનએલ એ નું લાઇટ બિલ કંઈક સમથિંગ સાઠ હજાર જેવું છે તે ભરેલ નથી તો જેના કારણે ગઢ મડાણા અને દલવાડા ત્રણે ત્રણ ગામો માં અત્યારે આ બીએસએનએલની સેવા બંધ છે બીએસએનએલ બંધ રહેવાથી સાહેબ અત્યારે તકલીફ તો એટલી બધી પડી રહી છે અમારે અહીંયા સ્કેનેટાઈમાં અત્યારે બે હજાર અઢારની પરીક્ષાના એક્ઝામ ફોર્મ ભરવાની કામગીરી લાસ્ટ સ્ટેપમાં ચાલી રહી છે જે ખોરવાઈ ગઈ છે તો ગમે તે રીતે એને મેન્શન કરવી પડે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ એની અસર પડે ઓનલાઈન કામગીરી અત્યારે ભણાવવાની પણ જે ચાલી રહી છે કોરોનાના કારણે તો એ પણ જેવી રીતે કે ગઢમાં આજુબાજુમાં ધારો કે નૂતન ભારતી છે અમારું વિમળા વિદ્યાલય છે ગઢ પોલીસ સ્ટેશન છે દાખલા પણ લેવા જઈએ તો કે ભાઈ ઓનલાઈન કામગીરી બંધ છે બીએસએનએલ બંધ છે એટલે નથી તો ઘણી બધી સેવાઓ ખોરવાઈ ગઈ છે હજારોની સંખ્યામાં લોકો અત્યારે આના માટે અટવાઈ રહ્યા છીએ બરાબર અત્યારે જેવી રીતે કે નાના નાના ભૂલકાઓ છે અહીંયા કેટલી પાંચ શાળાઓ આવેલી બધું ઓનલાઈન ભણાવવાની કામગીરી ચાલી રહી છે તો એની અંદર પણ હવે ઓનલાઈન મૂકવું તો ખરું ને બાળકોને કદાચ બાળકોના વાલી જોડે મોબાઈલ હોય ને એમાં ઇન્ટરનેટ હોય પણ સ્કૂલમાંથી મૂકવા માટે તો બધી સ્કૂલો જોડે બ્રોડબેન્ડ છે તો એ પણ તમામ અત્યારે બંધ છે બીએસએનએલના એનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું કે લાઇટ બિલ કપાઈ જવાના કારણે બંધ છે તો ઘણી ગંભીર બાબત છે અને બીજી બાબત એ પણ છે કે જેમનું લાઇટ બિલ બાકી છે એ ગુજરાત વિદ્યુત બોર્ડ એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એણે આ લાઇટ બિલ કાપ્યું છે એને પણ અત્યારે ઓનલાઈન સેવા સદંતર બંધ છે એ પણ આની અંદર સમાવિષ્ટ છે તો આ ઘણી ગંભીર બાબત છે અને આના લીધે ઘણા લોકોને આની અસર થઈ રહી છે ના બાળકોના ભવિષ્ય ઉપર બાળકોના ભણતર ઉપર અને દાખલાઓ કોઈને ઇમરજન્સી જોતા હોય પોલીસ સ્ટેશનનો દાખલો જોતો હોય કે સ્કૂલના દાખલા જોતા હોય જ કામગીરી અત્યારે ઓનલાઈન થઈ રહી છે માટે અમારી આ ગંભીર મુખ્ય રજૂઆત છે કે સત્વરે ચાલુ કરે અને આનું આ લાઇટ બિલ ભરાય અને આ કામગીરી ચાલુ કરે બીજી બાબત એક કહું તો સાહેબ અમે પોતે પણ એનું કનેક્શન ધરાવીએ છીએ ઘરે પણ બ્રોડબેન્ડ કનેક્શન લાઇટ બિલ અરે સોરી ટેલિફોન કનેક્શન અને બ્રોડબેન્ડ છે ત્યાં અમારું એક દિવસ પણ જો લેટ થાય તો સૂચના આપ્યા પછીના એક દિવસમાં તો તરત જ ઓનલાઈન પાલનપુરથી કટ કરી દેવામાં આવે છે અને અમે જ્યારે બિલ ભરીએ એના પછી એક બે દિવસ પછી ચાલુ કરવામાં આવે છે તો એ પોતે કેમ લાઇટ બિલ ભરતા નથી એ મને નવાઈની વાત લાગે છે